ગીર સોમનાથના પ્રસિદ્ધ યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરુ પૂર્ણિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રાચી તીર્થના ગોર મહારાજ દેવેન્દ્રભાઈ પંડ્યા ઉર્ફે હકુદાદાના હસ્તે પ્રાચી તીર્થ ઇતિહાસ બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું. ચરે શિષ્યોએ ગુરુ વંદના કરી ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરી હતી. આ ઉપરાંત પ્રાંચ તાલાલા રોડ ઉપર આવેલ અતિ પૌરાણિક ભૂલેશ્વર ધામની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મંદિરના મહંત શ્રી કમલાચરણ બાપુને શાલ ઓઢાડી તેમના આશીર્વાદ લેવામાં આવ્યા હતા. વેદ પોણા 12 વાગ્યાથી ગ્રહણનો વેદ બેસી જાય છે. આમ તો ગ્રહણ જે છે રાતથી જ શરૂ થાય છે અને બહુ સવારના અડધી રાતના 3:30 વાગે પૂરું થાય છે. એનું તો કહેવાય છે કે એનો વેદ જે બેસી ગયા પછી કોઈ મંદિરમાં પૂજાપાઠ ભગવાનના કરી શકાતા નથી, કેમકે અભરછેટ આવી જાય છે એટલે આપણે કંઈ ભગવાન અડી શકીએ નહીં. એના માટે ને પછી આ ગ્રહણથી અશુભ ફળ મળે છે અને શુભ ફળ પણ મળે છે. અમુક રાશિવાળાને જે આ ગ્રહ ભાવ હોય એ રાતના ગ્રહણ જોઈ શકતા નથી, ને અમુક રાશિવાળા જેને ગ્રહ સારો હોય ચંદ્ર ભગવાનનું ગ્રહણ જોઈ શકે છે કે એના માટે. અને બીજું શું છે કે આ ચંદ્ર ગ્રહણથી આમાં ગુરુને આજે મેન કહેવાય ગુરુ પૂર્ણિમા, આજે જેણે અમારા ગુરુ કહેવાય છે કે જેમને આ બધું વેદ પાઠી ભણતરનું બધું શીખવાડેલું છે, આજેની અમે ખાસ પૂજા કરીએ, એના ચરણ પર સ્પર્શ કરીએ, ચરણ પાદુકા ધોઈ એનું નમન લઈએ અને એની પૂજા પાઠ કરીએ. ફલારી હું ભૂલેશ્વર મહાદેવની જગ્યામાં છેલ્લા 36 વર્ષથી રહું છું અને અહીંયા માત્ર ને માત્ર ભોજન ને ભજન બે જ ચાલે છે. આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે. ગુરુ પૂર્ણિમાને દિવસે અમે બીજો કંઈ ડીંડો કરતા જ નથી, અમારો માત્ર ને માત્ર બટુક ભોજન કરાવું છું. અમારે બટુક ભોજનની અંદરમાં ખંડેરી, અંડેડા, જસાધાર, રાતીધાર, રામપુરા, રાયડી, ભીમદેવડ, ખાંભા, ટોબરા, આનંદપુરા અને પ્રાચી, અમારે પ્રાચીની જે અમુક નેશાળો છે બધા નેશાળોના બાળકો અહીંયા આવ્યા છે અને અમારે ભૂલેશ્વરને એ જ ગમે છે કે ખવડાવો ને સંભળાવો. અહીંયા કથાઓનું આયોજન થાય છે તો માત્ર સંભળાવવા માટે થાય છે, બીજા કોઈ આયોજન થાય છે તો ભોજન માટે થાય છે, એ સિવાયનું અહીંયા કોઈ આયોજન થતું નથી. બસ આનંદ એ જ છે કે બાળકો ખાય અને એ જો એને આનંદ કરે, બસ એટલા જ માટે ભૂલેશ્વર મહાદેવની છત્રછાયા અમે આનંદ કરીએ.